નમસ્કાર, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો હવે આજના લેક્ચર દરમિયાન આપણે વિરોધી તથા વ્યસ્ત સંખ્યાને લગતા થોડાક વિશિષ્ટ પ્રકારના દાખલાનો અભ્યાસ કરવાનો છે, જે આપણી પાઠ્યપુસ્તકમાં તો આપેલા નથી, બરાબર. પરંતુ નવમા ધોરણની અંદર તમારે તે એવા પ્રકારના દાખલાઓ જ્યારે આવશે ત્યારે તમારે સમજી શકો એટલા માટે. અને બીજી વાત બાળકો, કે આવા પ્રકારના જે દાખલાઓ છે એ એક્ઝામમાં પૂછાઈ પણ શકે, કારણ વિરોધી અને વ્યસ્ત સંખ્યાનો ટોપિક આપણે સમજી ગયા તો તેને લગતો કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાઈ શકે. પરંતુ આપણી એક માનસિકતા છે કેવી, કે જે પાઠ્યપુસ્તકમાં હોય રકમ તે જ રકમ ગણિતની એક્ઝામમાં પૂછાય, તો કે એવું હોતું નથી, બરાબર. પાઠ્યપુસ્તક તો શું તમને આપે છે, કે ફક્ત તમને એક પ્રકારનું કોન્સેપ્ટ કે તમે જે વસ્તુ શીખો છો, બરાબર, એ સંદર્ભ પૂરતી છે. એટલે આ ગણિતમાં એક આ ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખો, રકમ તો તમને ગમે તે ટાઈપની પૂછી શકે. એટલે કે આપણે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા, જો આ બંને જે ટોપિક આપણે સમજ્યા છીએ તે બંને ટોપિકનો કોન્સેપ્ટ આપણને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે, બરાબર, તો પછી બાળકો તમે એને લગતો ગમે તે દાખલો પૂછાય તો તે કઈ રીતે ગણવો અને કેવી રીતે તેનો જવાબ લાવવો તે આપણે આપણી આવડત ઉપર હોય છે, બરાબર. જેમ કે અત્યારે હું એક રકમ લખીશ, બરાબર, અને તમે પહેલાં રકમ સમજવાની ટ્રાય કરજો કે આ કહેવા શું માગે છે. બાકી દાખલો હું એક ગણીશ એટલે બાકીના તમને ઘણા બધા દાખલા આવડી જશે, તે તો મહત્વનું નથી. કારણ કે એક દાખલો ગણવી અને એ જ રીતના બીજા બે ચાર દાખલા હોય તો તે તો આપણને આવડે જ છે, પરંતુ આપણે ટોપિક સમજ્યા પછી જ્યારે રકમ આવે છે સામે ત્યારે રકમની અંદર આપણે કેવા પ્રકારનું વિચારીએ છીએ તે સમજવું ખાસ જરૂરી છે, બરાબર. ચાલો તો સૌ પ્રથમ આપણે રકમ લખીએ. પહેલો દાખલો, 2.3ની વિરોધીની વ્યસ્ત સંખ્યા શોધો. આપણને શું કીધું છે ખાસ સમજો, 2.3 આપેલા છે, 2.3ની વિરોધીની વ્યસ્ત સંખ્યા શોધો. હવે વિરોધીની વ્યસ્ત સંખ્યા એટલે શું, સૌ પ્રથમ આપણે તે સમજીએ. કોઈ પણ સંખ્યા આપણને આપી હોય, બરાબર, તેની પહેલાં કઈ મેળવશું, વિરોધી સંખ્યા મેળવશું. હવે જે જવાબ મળ્યો તેની વ્યસ્ત સંખ્યા મેળવવાની. રકમ સમજાણી, શું કહેવા માગે છે. આપણને માની લો કે 2.3 આ એક આપણને સંખ્યા આપી છે, તેની પહેલાં કઈ સંખ્યા મેળવશું, વિરોધી, અને જે વિરોધી સંખ્યા આપણને મળી તેની વ્યસ્ત સંખ્યા મેળવવાની. તો હવે રકમ આપણે સમજી ગયા આખી આખી, શું કહેવા માગે છે, કે સૌ પ્રથમ જે સંખ્યા આપી છે તેની પહેલું જે પોઈન્ટ કીધું હોય, પહેલો શબ્દ જે વ્યાખ્યા પ્રમાણે તે મેળવવાનું, અને તેનો જે જવાબ મળે તેનું પછી આગળનું કામ કરવાનું જવાબ ઉપરથી, બરાબર. એવું નથી કીધું કે 2.3ની વિરોધી મેળવો, 2.3ની વ્યસ્ત મેળવો, આવું કીધું નથી. તો પછી પ્રશ્નનો જવાબ આખો બદલાઈ જાય, બરાબર. ચાલો તો સૌ પ્રથમ ગણવાની શરૂઆત કરીએ. તો પહેલાં તો આપણને જે આપેલી રકમ હોય તેને કયા સ્વરૂપમાં ફેરવીએ છીએ, હંમેશા પીના છેદમાં ક્યુ સ્વરૂપે ફેરવીએ છીએ, બરાબર. ચાલો તો આપણે લખીશું કે 2.3 બરાબર 23/10, અને કારણ આપણે જાણીએ છીએ કે પોઈન્ટ પછી એક આંકડો હોય છે ત્યારે છેદમાં હંમેશા કેટલા લખીએ છીએ, 10 લખીએ છીએ, બરાબર. ચાલો તો હવે જુઓ, 23/10 જે મને 10 મળ્યા તેની પહેલાં કઈ સંખ્યા મેળવીશું, વિરોધી સંખ્યા મેળવીશ, અને જે વિરોધી સંખ્યા મને મળે તેની આપણે કઈ સંખ્યા મેળવીશું, વ્યસ્ત સંખ્યા મેળવીશું, બરાબર. ચાલો તો આપણે મેળવીએ, 23/10ની વિરોધી સંખ્યા, 23/10ની વિરોધી સંખ્યા બરાબર. તો વિરોધી સંખ્યામાં બાળકો આપણે શું કરતા હતા, રકમ ધનમાં હોય તો જવાબ ઋણમાં, રકમ ઋણમાં હોય તો જવાબ ધનમાં. તો અહીંયા 23/10 જે 10 છે તે ધન સંખ્યા છે, કારણ કે આગળ પ્લસ કંઈ ન હોય તો પ્લસ નિશાની હોય. તો જવાબ શેમાં આવશે, ઋણમાં, એટલે કે માઇનસમાં. તો -23/10 સંખ્યા જે છે તે બદલાશે નહીં, બરાબર, ફક્ત શું બદલાશે, નિશાની. ક્યારે, વિરોધી સંખ્યાની વાત થાય ત્યારે. હું તમને બાળકો વારંવાર એકને એક વાત ફરીવાર એટલે યાદ દેવડાવું છું, કારણ કે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા બંનેના જે કોન્સેપ્ટ છે ટોપિક એ બંને મિક્સ થવા જોઈએ નહીં, બરાબર. એટલા માટે ચાલો હવે જે આપણને જવાબ મળ્યો -23/10 તેની પાછી કઈ સંખ્યા મેળવશું, આપણે વ્યસ્ત સંખ્યા મેળવશું. તો -23/10ની વ્યસ્ત સંખ્યા
બરાબર શું મળશે? વ્યસ્ત સંખ્યા કઈ રીતે મેળવતા હતા? તો કે અંશ હોય તેને છેદમાં, છેદ હોય તેને અંશમાં, અને નિશાનીમાં અહીંયા કોઈ ચેન્જીસ થતો નથી. તો માટે રકમ માઇનસમાં છે તો જવાબ એ માઇનસમાં જ આવશે, અને છેદમાં 10 છે તે અંશમાં આવશે, અને અંશમાં જે 23 છે ત્યાં ક્યાં લખ્યા? આપણે છેદમાં આવી ગયા. બરાબર, તો આ વાત થઈ ગઈ બાળકો. આપણો અહીંયા દાખલો પૂરો, કે આવી રીતે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે આવા દાખલાઓ, કે અહીંયા શું હતું? તો કે વિરોધીની વ્યસ્ત સંખ્યા મેળવો. અને ક્યારેક એવું પૂછે કે વ્યસ્તની વિરોધી મેળવો, તો શું કરવું પડે? કે પહેલાં આપેલી જે સંખ્યા છે તેની વ્યસ્ત મેળવવાની, અને જે જવાબ મળે તેની કઈ સંખ્યા મેળવવાની? આપણે વિરોધી. બરાબર, તો આની પછીના એવા જ બે દાખલાઓ છે. ચાલો તે હવે સમજીએ. 2/11ની વ્યસ્તની વિરોધી સંખ્યા મેળવો. 2/11ની વ્યસ્તની વિરોધી સંખ્યા શોધો અથવા મેળવો અથવા જણાવો, ગમે તે રીતે પૂછી શકાય. ચાલો, તો સૌ પ્રથમ શું કહે છે તે સમજો. 2/11 આપણને રકમ આપી છે, અને શું કીધું છે? આ જે સંખ્યા આપી છે તેની પહેલાં વ્યસ્ત મેળવો, અને વ્યસ્તની પાછી વિરોધી, એટલે કે જે જવાબ મેળવો તે જવાબ પરથી કઈ સંખ્યા મેળવશું? આપણે વિરોધી સંખ્યા. તો તમે જુઓ, આ ઉપરનો દાખલો અને આ નીચેનો દાખલો, બંને દાખલા વચ્ચે કોઈ પ્રકારનો તફાવત નથી. બરાબર, ચાલો તો સૌ પ્રથમ ગણવાની શરૂઆત કરીએ. 2/11ની વ્યસ્ત સંખ્યા મેળવીએ. અને બાળકો તમે જુઓ, આ 2/11 આ P/Q સ્વરૂપ તો છે જ. બરાબર, તો અહીંયા આપણે ફેરવવાની કોઈ જરૂરિયાત નથી. તો 2/11ની વ્યસ્ત સંખ્યા બરાબર શું મળશે આપણને? વ્યસ્ત સંખ્યા કઈ રીતે મેળવીએ છીએ? રકમ પ્લસમાં હોય, ધનમાં હોય, તો જવાબ હોય ધન સંખ્યામાં જ આવે. અને વ્યસ્ત સંખ્યા એટલે અંશ હોય તેને છેદમાં લખીશું, છેદ હોય તેને અંશમાં લખીશું. તો શું મળશે આપણને? 11/2. તો 11/2ની વ્યસ્ત સંખ્યા કઈ મળી? 2/11ની વ્યસ્ત સંખ્યા કઈ મળી? 11/2. હવે જે 11/2 સંખ્યા મળી છે તેની કઈ મેળવશું આપણે? વિરોધી સંખ્યા. ચાલો તો વિરોધી સંખ્યા મેળવીએ. 11/2ની વિરોધી સંખ્યા બરાબર. હવે વિરોધી સંખ્યામાં શું કરીએ છીએ આપણે? તો કે રકમ જો આપણને ધન સંખ્યા આપી હોય તો જવાબ ઋણ સંખ્યામાં, રકમ ઋણ સંખ્યામાં આપી હોય તો જવાબ ધન સંખ્યામાં. તો અહીંયા 11/2 જે 2 આપણને આપેલા છે તે પ્લસ છે, તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. અને 11/2 હતા એમના. બરાબર બાળકો, ચાલો. તો આ રીતે આપણે ઘણીવાર 2 માર્ક્સમાં દાખલા પૂછાય છે, અથવા તો ઘણીવાર 1 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. બરાબર, તો આ જે પોઈન્ટ છે તે ખાસ ધ્યાનમાં રાખો. ચાલો આવો નવો એક છેલ્લો ત્રીજો દાખલો ગણી લઈએ, ત્યારબાદ નવા ટોપિકની ચર્ચા કરીશું. 1/2 -1/2 વિરોધીની વ્યસ્ત સંખ્યા શોધો. વિરોધીની વ્યસ્ત સંખ્યા શોધો. હવે આ કેવા શું માગે છે ચાલો સમજીએ. 1/2 આપણને સંખ્યા આપેલી છે, તેની સૌ પ્રથમ કઈ સંખ્યા મેળવશું? આપણે વિરોધી સંખ્યા મેળવશું, અને ત્યારબાદ જે વિરોધી સંખ્યા મળે છે તેની કઈ સંખ્યા મેળવશું? આપણે વ્યસ્ત સંખ્યા મેળવીશું. ચાલો તો મેળવવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ હવે તો આપણે જાણીએ છીએ, 2 દાખલાનો અભ્યાસ કર્યો. તો 1/2ની વિરોધી સંખ્યા બરાબર 1/2ની વિરોધી સંખ્યા મેળવવી હોય મારે, તો રકમ આપણને ઋણમાં આપી છે એટલે કે માઇનસમાં આપી છે, તો વિરોધી સંખ્યા શેમાં મળશે? ધન સંખ્યામાં મળશે, પ્લસમાં મળશે. તો જવાબ શું આવશે? 1/2. બરાબર, હવે 1/2ની જે વિરોધી સંખ્યા શું મળી? 1/2. તો જે જવાબ મને મળ્યો 1/2 તેની મારે કઈ સંખ્યા મેળવવી પડશે? વ્યસ્ત સંખ્યા મેળવવી પડશે. ચાલો તો વ્યસ્ત સંખ્યા મેળવીએ. તો 1/2ની વ્યસ્ત સંખ્યા બરાબર ભાગાકારમાં 2 છે, એ અંશમાં આવશે, અને અંશમાં 1 છે એ ક્યાં જશે? ભાગાકારમાં. અને જ્યારે વ્યસ્ત સંખ્યા મેળવતા હોય ત્યારે નિશાનીમાં કોઈ ચેન્જીસ થતો નથી. તો ચાલો અહીંયા આપણને શું મળશે? 2/1, અથવા તો તમે ખાલી 2 લખો તોય ચાલે,
કારણ આપણે જાણીએ છીએ કે બેના છેદમાં કંઈ ન હોય તો એક તો હોય જ, તો આ બંને આન્સર સાચા. એટલે કે બેના છેદમાં એક લખો તોય ચાલે અને ફક્ત ખાલી બે લખશો તો પણ ચાલશે. તો બાળકો, આ જે ત્રણ વિશિષ્ટ પ્રકારના દાખલાઓ છે જે પાઠ્યપુસ્તકમાં આપણા ચેપ્ટરમાં ક્યાંય આપેલા નથી, બરાબર, પણ આવા પ્રકારના દાખલાઓ પૂછી શકાય છે. લાયક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખો, બરાબર. તો આ ત્રણે ત્રણ પ્રકારના દાખલાઓ કઈ રીતે ગણવા તે આપણે સમજી ગયા. અને હવે જે બાળકો આપણે ચર્ચા કરવાની છે તે ખૂબ જ અગત્યની છે, જે કદાચ તમે અગાઉના ધોરણમાં સમજ્યા હોઈ શકો, બરાબર, કદાચ. આ તો ચાલો તો સમજીએ. હવે શૂન્યનું તથા એકનું મહત્વ. શૂન્ય એટલે કે કૌંસમાં ઝીરો, જે આપણે જાણીએ છીએ, તથા એક નું મહત્વ. શૂન્ય અથવા એકનું મહત્વ શું છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો શૂન્ય તથા એકનું મહત્વ હવે આ કહેવા શું માગે છે તે સમજીએ. હવે બાળકો તમે વિચારો કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય, બરાબર, કોઈ પણ સંખ્યા, તેમાં તમે શૂન્ય ઉમેરો તો શું એ સંખ્યામાં ફેરફાર થાય? કંઈ જ ન થાય, બરાબર. કોઈ પણ સંખ્યા તમે લઈ લો તેમાં જો શૂન્ય ઉમેરો તો કોઈ જવાબમાં ફેરફાર થતો નથી. ચાલો એક્ઝામ્પલ જોઈએ, કાદું એટલે ખ્યાલ આવે. હું પાંચ લઉં તો પાંચની અંદર હું કોઈ પણ સંખ્યા, એટલે કે શૂન્યની અંદર હું કોઈ પણ સંખ્યા ઉમેરું તો પરિણામ શું મને મળે છે? પાંચ જ પોતે મળે છે. ચાલો ત્યારબાદ આપણે ચલ લઈ લઈએ એક્સ. એક્સ શું બતાવે છે? કોઈ પણ પ્રકારની કિંમત, બરાબર. ચાલો અને એમાં હું જો હું શૂન્ય ઉમેરું તો પરિણામ શું મળશે મને? એક્સ જ મળશે. તો હવે આ કહેવા શું માગે છે તે સમજીએ કે કોઈ પણ સંખ્યાની અંદર જો, એટલે શૂન્યને કોઈ પણ, બીજી બે રીતે વાક્ય બોલી શકાય, શૂન્યને કોઈ પણ સંખ્યાની અંદર ઉમેરવામાં આવે તો પરિણામ પોતે પાછું જ મળે છે, બરાબર. અથવા તો કોઈ પણ સંખ્યાની અંદર જો શૂન્યને ઉમેરવામાં આવે તો પરિણામ પાછું પોતે જ મળે છે. તો આવા પ્રકારની જ્યારે ઘટના થાય છે, બરાબર, તો આમાંથી એક વિધાન આપણે કહી શકીએ. કહ્યું કે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, કારણ કે શૂન્યને કોઈ પણ સંખ્યાની અંદર ઉમેરવામાં આવે ત્યારે પરિણામ આપણને પોતે પાછું જ મળે છે. માટે આપણે શું કહી શકીએ છીએ કે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, બરાબર. તો આ વિધાન ખાસ યાદ રાખવું, ઘણીવાર એક માર્કમાં પૂછાય છે કે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો, તો શું જવાબ આવશે? શૂન્ય. બીજી રીતે કઈ રીતે પ્રશ્ન પૂછાય કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ, તો એ જવાબ શું આવે? શૂન્ય. અને ત્રીજી રીતે કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય કે સરવાળા માટેનો એકમ ઘટક કયો, એકમ એ શબ્દ વાપરે, બરાબર, તો શું આવશે? શૂન્ય, બરાબર. શબ્દો ગમે તે વાપરે પરંતુ તટસ્થ સંખ્યા શબ્દ હોય કે પછી તટસ્થ એકમ ઘટકની વાત થતી હોય, જવાબ શૂન્ય આવશે. પછી શબ્દમાં લખો કે અંકોમાં લખો, બંને એક જ વાત છે, જુદી જુદી નથી. તો ચાલો હવે લખીશું આપણે કે સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા તો તટસ્થ સંખ્યા શું મળે છે આપણને? શૂન્ય છે. આ એક વિધાન ખાસ યાદ રાખવું, ઘણીવાર એક માર્કમાં પૂછાય છે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો મળે છે આપણને? એક મળે છે. ચાલો ત્યારબાદ સમજીએ એકનું મહત્વ. હવે બાળકો, આગળ તમને અંદાજ આવી જ ગયો હશે કે એકનું મહત્વ મારે લેવું હોય તો ગુણાકાર માટે લેવું પડશે ને, કારણ કે એક એવી સંખ્યા છે કે તમે તેની સાથે કોઈ પણ સંખ્યા ગુણો, પરિણામ પોતે સંખ્યા જ મળવાની છે પાસે, બરાબર. ચાલો તો જોઈએ હવે. તો ચાલો આના એક્ઝામ્પલ લઈ લઉં. પાંચ મેં લીધો તો પાંચને હું ગુણાકાર એક સાથે કરું તો પાંચ એકા કેટલા થશે? પાંચ જ થશે. તો આ શું કહેવા માગે છે કે એકનો ગુણાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરશો તો હંમેશા પરિણામ પોતે પાછું મળે છે, બરાબર. તો એકનો ગુણાકાર મેં કોની સાથે કર્યો? પાંચ સાથે કર્યો. તો પાંચ એકા કેટલા થયા? પાંચ. તેવી જ રીતે હું કોઈ પણ એક ચલ લઈ લઉં. ચાલો તો એક્સ ગુણ્યા એક, તો પરિણામ પાછું શું મળવાનું છે? એક્સ જ મળવાનું છે, બરાબર. તો આ શું કહેવા માગે છે કે એકનો ગુણાકાર કોઈ પણ પ્રકારની સંખ્યા સાથે કરવામાં આવે તો હંમેશા પરિણામ પોતે પાછું જ આપણને મળે છે. તો માટે આપણને શું વિધાન મળે છે આની જેવું જેવું? તો કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે? એક છે, બરાબર. તો આ વિધાન પણ ખાસ ધ્યાનમાં રાખવું. આ બંને વિધાન ઘણીવાર એક માર્કની અંદર પૂછાતા હોય છે, બરાબર. ચાલો તો જોઈએ હવે. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એક છે.
ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એક છે, કારણ એકને ગમે તે સંખ્યા સાથે ગુણો, પરિણામ પોતે પાછું જ મળે છે. સરવાળા માટેનો તટસ્થ ઘટક શૂન્ય છે, કારણ શૂન્યને ગમે તે સંખ્યામાં ઉમેરો, બરાબર, પરિણામ પોતે પાછું જ મળે છે. એટલે કે પોતે જે સંખ્યા છે તે પોતે જ પાછી મળે છે, બરાબર બાળકો. તો આ વાત થઈ શૂન્ય તથા એકનું મહત્વ. કોની અંદર? તો કે શૂન્યનું મહત્વ સરવાળાની અંદર આપણે જોયું અને એકનું મહત્વ ગુણાકારની અંદર આપણે જોયું, બરાબર બાળકો. અહીંયા સુધી ક્લિયર? ચાલો, તો હવે જે બાળકો આપણે નવા ટોપિકની ચર્ચા કરવાની છે તે છે કિંમત શોધો. હવે કિંમત શોધવાના જે દાખલાઓ છે બાળકો, તેમાં તમે બીજા ચેપ્ટરની અંદર એટલે કે એક ચલ સુરેખ સમીકરણનું જે પ્રકરણ હતું તેમાં ઓલરેડી આ વસ્તુ શીખી ગયા છો કે લસાઅનો ઉપયોગ કરીને સાદરૂપ કઈ રીતે આપવું, બરાબર. જ્યારે કોઈ પણ પદ આપણે સરવાળા બાદબાકી સાથે જોડાયેલા હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે છેદમાં આંકડો હોય ત્યારે લસાઅ લઈ અને સાદરૂપ આપણે આપીએ છીએ, બરાબર. તો આપણે કિંમત શોધવાના જે દાખલાનો અભ્યાસ કરવાનો છે તે આ જ વસ્તુ છે, નવી બીજી કોઈ વસ્તુ આપણને નવી આવવાની નથી, બરાબર. ચાલો, તો હવે સૌ પ્રથમ આપણે ટાઇટલ લખીશું, કિંમત શોધો આવું લખી શકે, અથવા તો સાદરૂપ આપો આવો ટોપિકનું નામ આપી શકે, ગમે તે આપી શકાય, બધી એક જ વાત છે. કિંમત શોધો. ચાલો પ્રથમ દાખલો. હવે આ એક પ્રકારના લસાઅ છે, કિંમત શોધો, બીજું કંઈ નથી, બરાબર. અથવા તો સાદરૂપ આપો આ પણ એક શબ્દ વાપરી શકે. ચાલો, પહેલો દાખલો, 2 ^3 + 5 / 6 / 5 / 6 / 7 / 12. ચાલો, હવે આ રકમ આપણે ગણીએ તો બાળકો આ તો એક પ્રકારનો લસાઅ છે, બીજું આમાં કંઈ છે નહીં. આવા દાખલા આપણે ઘણા અભ્યાસ કર્યા હતા, બરાબર. અને આપણે જ્યારે એક ચલ સુરેખ સમીકરણ પહેલાં બીજા ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી હતી, બરાબર, ત્યારે સૌથી પહેલાં લેક્ચરમાં મેં આવા દાખલા ગણાયા હતા ઘણા બધા, બરાબર. તો એ જ વસ્તુ થઈ પહેલાં ચેપ્ટરની અંદર. ચાલો, તો હવે જોઈએ આગળ કે શું કરીશું. તો જુઓ, પદની ગણતરી પહેલાં કરવી પડશે આપણને. તો અહીંયા પદ કેટલા આપ્યા છે? 1, 2 અને 3. તો પદની ગણતરી કેવી રીતે થાય છે? તો આપણે સમજી ગયા કે જ્યારે કોઈ વચ્ચે પ્લસ કે માઇનસની નિશાની આવે ત્યારે પદની ગણતરી થાય, બરાબર. તો અહીંયા આ પહેલું પદ વચ્ચે પ્લસ આવી ગયા, અહીંયાથી જુદું પડ્યું પદ, તો આ બીજું પદ, અહીંયાથી જુદું પડ્યું તો આ ત્રીજું પદ. હવે ત્રણ ત્રણ પદ સરવાળા બાદબાકી સાથે જોડાયેલા હોય અને છેદમાં જ્યારે આપણને આંકડો આપે ત્યારે આપણે શું કરીએ છીએ કે લસાઅ લઈએ છીએ, બરાબર, સાદરૂપ આપવા માટે. ચાલો, તો લસાઅ લઈએ. તો લસાઅ કોનો કોનો લેવાનો થાય છે હંમેશા? તો કે છેદમાં જે આપણને અંકો આપેલા છે અથવા તો સંખ્યા જે આપેલી છે તેનો આપણે લસાઅ લઈશું. તો 3, 6 અને 12 આ ત્રણે ત્રણ સંખ્યાનો આપણે લસાઅ લઈએ. તો સૌ પ્રથમ તો જુઓ બાળકો કે લસાઅની અંદર શું કરીએ છીએ કે આ બાજુ જે સંખ્યા લખીએ છીએ તે કેવી સંખ્યા હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ અને અવિભાજ્ય અંકો વડે જ હંમેશા ભાગવાના, બરાબર. કારણ કે આ જે ભાગ છે કેવો ભાગ કહેવાય ખબર છે બાળકો? અવિભાજ્ય અવિકરણના ભાગ કહેવાય. આ ખાસ ધ્યાન રાખવું. અને જે આપણે વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ નામનું જે પ્રકરણ છે તેમાં અભ્યાસ કરવાનો છે. ચાલો, 3 વડે ભાગીએ. તો 3 ને 3 વડે ભાગો તો 1, 6 ને 3 વડે ભાગો તો 2, 12 ને 3 વડે ભાગો તો 4. હવે આપણે 2 વડે ભાગી શકાય, બરાબર. આ લાઈન તો અહીંયા પૂરી થઈ ગઈ, તો 1 એમ નામ. ચાલો, 2 વડે ભાગીએ. 2 ને 2 વડે ભાગો તો 1, 4 ને 2 વડે ભાગો તો 2. અને હવે બાળકો ત્યારબાદ ફરીવાર 2 વડે ભાગીએ, કારણ કે આ 2 લાઈન અહીંયા પૂરી. તો આ 2 ને 2 વડે ભાગો તો અહીંયા વળી પાછું શું મળી જશે તમને? 1 મળી જશે. તો આ ડાબી બાજુ જે આપણને અંકો મળે છે, 3 અંકો જેટલા મળે તેટલા, તે બધાનો ગુણાકાર જો આપણે કરીશું તો આપણને શું મળશે? લસાઅ મળશે. તો માટે લસાઅ બરાબર 3 × 2 × 2. તો 3 × 2 = 6 અને 6 × 2 = 12. તો આપણને લસાઅ કેટલો મળ્યો? 12. જે લસાઅ મળે તેને આવી રીતે એક છેદ કરીને છેદમાં આવી રીતે લખી લેવું. હવે બાળકો આપણે શું કરતા હતા? પ્રથમ પદ જુઓ, છેદમાં કેટલા આપ્યા છે? 3. લસાઅ કેટલો મળ્યો છે? 12. તો 3ને હું કેટલા વડે ગુણું તો લસાઅ મને 12 મળશે. તો 3ને જો હું 4 વડે ગુણું તો મને લસાઅ 12 મળી જશે. તો જો 3ને 4 વડે ગુણવા પડતા હોય, છેદને 4 વડે ગુણવા પડતા હોય, બરાબર, તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા પડે ને. ચાલો, તો હવે અંશને 4 વડે ગુણીએ. તો 4 × 2 કેટલા થશે? 8. પ્લસના પ્લસ, વચ્ચે પ્લસ હતા પ્લસ. બીજા પદના છેદમાં કેટલા આપેલા છે આપણને? 6 આપેલા છે. લસાઅ કેટલો મળે છે? 12 મળે છે.
તો 6 ને હું કેટલા વડે ગુણું તો લસાઅ પાછો મને 12 મળશે. તો આપણે જાણીએ છીએ કે 6 ને 2 વડે ગુણું તો લસાઅ પાછો 12 આવી જશે. ક્લિયર? તો જો 6 ને મારે 2 વડે ગુણવા પડતા હોય તો અંશમાં જે 5 છે તેને પણ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે ને મારે. તો ચાલો 5 ને આપણે 2 વડે ગુણીએ તો શું આવશે? 5 × 2 = 10. તો અહીંયા આવશે 10, અહીંયા પ્લસ હતા એ પ્લસ એમના. ત્રીજા પદના છેદમાં 12 છે, લસાઅ પણ આપણને 12 મળે છે, બરાબર. તો છેદ 12 લસાઅ 12, તો કોઈ ગુણાકારની જરૂરિયાત નથી. અંશમાં જે પદ હોય તે એમનામ લખી લેવું. તો અંશમાં કેટલા આપેલા હતા? 7. તો અહીંયા આવશે 7. હવે તમે જુઓ બાળકો, 8, 10 અને 7 આ ત્રણે ત્રણ જે અંશમાં પદ આપેલા છે તે ત્રણે ત્રણ પદની નિશાની કેવી છે? સમાન નિશાની છે. તો આપણે સરવાળા બાદબાકીના નિયમો ભણી ગયા કે નિશાની સમાન હોય તો અંકોનો સરવાળો કરીશું તથા નિશાની પોતે મૂકીશું. ચાલો, તો 8 અને 10 = 18, 18 ને 7 = 25. તો 25 ના છેદમાં 12, અને હવે છેદ ઉડતા નથી તો માટે કિંમત શું મળી આપણને? 25 ના છેદમાં 12. ક્લિયર બાળકો? તો આ જ રીતના બધા દાખલા આપણે ગણવાના છે. 10 દાખલા આપણે ગણીશું, જેમાં થોડાક એક્સ્ટ્રા દાખલા પણ આવી જશે અને પાઠ્યપુસ્તકના દાખલા પણ આવી જશે, બરાબર. ચાલો હવે જોઈએ આગળ બીજો દાખલો. 3 ના છેદમાં 7 + 3 ના છેદમાં 7 + 6 ના છેદમાં 21. 3 ના છેદમાં 7 + 6 ના છેદમાં 21. હવે બાળકો, આપણને જે દાખલાઓની રકમ આપે છે તે કઈ રીતે પૂછી શકે તેની વાત કરીએ. જો આપણને જવાબ 25 ના છેદમાં 12, એટલે કે આપણને જે જવાબ મળે છે તો તે કોઈ સંખ્યા મળતી હોય, બરાબર, તો આપણને કેવો પ્રકારની સૂચના આપશે? કે કિંમત શોધો. પરંતુ આપણને જો રકમ જે આપેલી હોય અને તેના ઉપરથી જે જવાબ મળે છે તેમાં કોઈ ચલ આવતો હોય, બરાબર, અથવા ચલની સાથે કોઈ સંખ્યા આવતી હોય, આવા પ્રકારની જો કોઈ વસ્તુ મળતી હોય તો ત્યાં કેવું છે આપણને સૂચના આપશે ટાઇટલ દાખલાઓની અંદર કે સાદું રૂપ આપો. ક્લિયર બાળકો અહીંયા સુધી? ચાલો હવે આગળ જોઈએ. તો આ જે આપણને દાખલો આપેલો છે બીજો, તેમાં પણ શું કરવાનું છે? આપણે કિંમત શોધવાની છે. ચાલો તો કિંમત શોધીએ. તો સૌ પ્રથમ તમે જોશો તો આપણે પદની ગણતરી કરીએ છીએ. તો કયા કયા પદ આપેલા છે? તો કે 3 ના છેદમાં 7 + 6 ના છેદમાં 21, એટલે કે અહીંયા જે પ્લસની નિશાની આપણને આપેલી છે ત્યાંથી આ બંને પદ જુદા પડે છે, અને જ્યાંથી બંને પદ જુદા પડતા હોય અને જો છેદમાં અંક આવે તો આપણે શું કરીએ છીએ? સાદુરૂપ આપવા માટે અથવા તો કિંમત શોધવા માટે લસાઅ લઈએ છીએ. તો ચાલો લસાઅ લઈએ 7 અને 21 નો. તો 7 અને 21 નો જો બાળકો આપણે લસાઅ લેવો હોય તો આપણને ખબર છે કે આ ડાબી બાજુ કેવા અંકો લખીશું આપણે? કે જે અવિભાજ્ય હોય, અને જે ડાબી બાજુ અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર, તેના આધારે આપણને લસાઅ મળશે. ચાલો તો સૌ પ્રથમ 7 વડે ભાગીએ. તો 7 ને 7 વડે ભાગો તો 1 મળશે, 21 ને 7 વડે ભાગો તો 3 મળશે. અહીંયા સુધી ક્લિયર? ચાલો આગળ હવે જોઈએ. તો એ આ લાઈન તો અહીંયા પૂરી થઈ ગઈ. હવે 3 વડે ભાગશો તો 1 મળશે, એટલે કે ડાબી બાજુ જે આપણને બે અંકો મળે છે તે બંને અંકોનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? લસાઅ મળશે. તો માટે લસાઅ બરાબર 7 × 3, તો કેટલા મળશે આપણને? 21 મળશે. તો ચાલો જે લસાઅ મળ્યો તેને આવી રીતે આપણે આમ છેદમાં લખી લઈએ. પ્રથમ પદના છેદમાં 7 છે, લસાઅ આપણને 21 મળે છે. તો 7ની જગ્યાએ જો મારે 21 લાવવા હોય તો 7ને હું કેટલા વડે ગુણીશ તો 21 આવશે? 3 વડે. તો 7ને જો મારે 3 વડે ગુણવા પડતા હોય તો 3ને પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે, બરાબર. તો 3 તરી કેટલા થશે? 9. પ્લસ હતા એ પ્લસ એમના. છેદમાં 21 છે બીજા પદમાં, લસાઅ પણ 21 મળે છે, માટે કોઈ ગુણાકારની જરૂરિયાત નથી. તો અંશમાં જે 6 છે એમનામ આવશે. હવે જુઓ, 9 અને 6 બંને પદની નિશાની કેવી છે? સમાન નિશાની છે, બરાબર. જો નિશાની સમાન હોય તો અંકોનો સરવાળો કરીશું અને નિશાની પોતે મૂકીશું, બરાબર. ચાલો તો 6 અને 9 કેટલા થશે? 15 થશે. તો આ 15 અને છેદમાં કેટલા હતા? 21. તો હવે 15 ભાગ્યા 21 આવ્યા. તો હવે બાળકો જો છેદ ઉડતા હોય તો આપણે ઉડાડવાના, અને કદાચ બાળકો તમે અહીંયા સુધી દાખલો મૂકી દીધો હોય, બરાબર, તો ક્યારેક પૂરા માર્ક્સ મળી શકે પણ અડધો કપાઈ શકે. કારણ કે તમે જે જવાબ લાવ્યા છો, બરાબર, એ જવાબ કેવું સ્વરૂપ હોવું જોઈએ? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોવો જોઈએ. તો આ શબ્દનો આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે કેવું સ્વરૂપ? તો કે જે તમે છેદ ઉડાડતા ઉડાડતા સાદુરૂપ આપતા આપતા પછી તમે જ્યાં પહોંચો છો ત્યાંથી હવે આગળ કંઈ સાદુરૂપ ન થતું હોય, બરાબર. તો તે જે સ્વરૂપ છે તે કેવું સ્વરૂપ કહેવાય?
અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બરાબર, તો જુઓ 15 છેદમાં 21, હવે આમાં છેદ ઉગતા હોય તો ઉડાડીશું, તો 15ની જગ્યાએ શું લખી શકાય? 3 5 15, અને 21ની જગ્યાએ શું લખી શકાશે આપણે? કે 7 3 21. ચાલો તો છેદ ઉડાડીએ, 15ની જગ્યાએ લખીશું આપણે 3 × 5, અને 21ની જગ્યાએ લખીશું આપણે 7 × 3. તો અંશ અને છેદમાં 3 3 નીકળી ગયા, તો પરિણામ આપણને શું મળે છે? ઉપર 5, છેદમાં શું મળે છે? 7. તો આપણને જે જવાબ મળ્યો શું મળ્યો? 5 ના છેદમાં 7, એટલે કે આપણને કિંમત મળી ગઈ. બરાબર બાળકો, ચાલો હવે આની પછીનું એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 3, 4 − 2 ના છેદમાં 5. 4 − 2 ના છેદમાં 5, સૌથી પ્રથમ કાર્ય કયું કરીશું? તો બાળકો આપણે જાણીએ છીએ કે આપણને જે રકમ આપેલી છે એમાં કેટલા પદ છે તે નક્કી કરીશું. તો જુઓ 4 પ્રથમ પદ છે, વચ્ચે માઇનસ છે, 2 ના છેદમાં 5 બીજું પદ, એટલે કે આ બંને પદ વચ્ચે માઇનસની નિશાનીથી જુદા પડે છે. તો બે પદ આપે એટલે કે જ્યારે બધા પદો સરવાળા બાદબાકી સાથે જોડાયેલા હોય ત્યારે આપણે જાણીએ છીએ શું? કે લસાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે છેદમાં આંકડા આવે ત્યારે. ચાલો તો રકમ ફરીવાર લખીશું. અહીંયા 4 ના છેદમાં કંઈ નહીં હોય તો શું હશે? 1 હશે, અને માઇનસ 2 ના છેદમાં 5, તો 1 અને 5નો શું લેવાનો થશે? લસા. તો ચાલો 1 અને 5નો લસા લઈએ. અને હવે બાળકો જો કદાચ તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમે ડાયરેક્ટ એ લખી શકો, 1નો 5નો લસા 5 જ આવે, સ્વાભાવિક છે. બરાબર, પણ ચાલો તેમ છતાં મેળવીએ. 5ને 5 વડે ભાગું તો પૂરું થઈ ગયું ને, તો ડાબી બાજુ 1 જ અંક મળ્યો અને પોતે કોણ? 5 મળ્યા. તો માટે આપણને લસા કેટલો મળે છે? 5. લસા 5 મળ્યો, પ્રથમ પદના છેદમાં 1 છે, તો 1ને હું કેટલા વડે ગુણું તો લસા મને 5 મળશે? તો આપણે જાણીએ છીએ 1ને મારે 5 વડે ગુણવા પડશે. તો 1ને જો મારે 5 વડે ગુણવા પડતા હોય તો પછી ઉપર જે 4 છે તેને પણ કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો 4 5 ને 20, માઇનસ હતા એ માઇનસના માઇનસ એમના, છેદમાં 5 છે, લસા પણ 5 છે, માટે કોઈ પણ પ્રકારના ગુણાકારની કોઈ જરૂરિયાત નથી. તો માટે અંશમાં 2 હતા એમના. હવે અહીં તમે જોશો તો 4 5 ને 20 આમ છેદ ન ઉડે, આની ચર્ચા આપણે અગાઉ થઈ ગઈ હતી. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો કારણ કે પ્લસ માઇનસ સાથે ભેગું જોડાયેલું છે એટલા માટે. તો 20 પ્લસ છે, 2 માઇનસ છે, નિશાની વિરુદ્ધ છે, જુદી જુદી છે. તો મોટા પદની નિશાની મૂકીશું અને મોટા પદમાંથી નાનું પદ બાદ કરીશું. બરાબર, તો 20 માંથી 2 જશે તો કેટલા મળશે આપણને? 18 અને છેદમાં 5 એમના. ક્લિયર અહીંયા સુધી બાળકો દાખલો? તો આ આપણને જે મળ્યું શું મળી ગઈ? કિંમત મળી ગઈ. ચાલો હવે આપણે આગળના દાખલાનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 4, ચોથા દાખલાની રકમ છે 7 − 3 ના છેદમાં 2 પ્લસ 7 ના છેદમાં 3 અને પ્લસ 1 ના છેદમાં 6. રકમ એકવાર ફરીથી જોઈ લઈએ, 7 − 3 ના છેદમાં 2 પ્લસ 7 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 6. ચાલો સૌ પ્રથમ શું કાર્ય કરીશું? તો કે અહીંયા 7 ના છેદમાં કંઈ નથી તો શું હશે? 1 હશે. તો રકમ ફરીવાર લખી લઈએ, 7 ના છેદમાં 1 માઇનસ 3 ના છેદમાં 2 પ્લસ 7 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 6. તો હવે જુઓ બાળકો, 1 2 3 અને 6 આ નીચેના જે આપણને 4 અંકો આપેલા છે એ 4 4 અંકનો શું લેવો પડશે? લસા લેવો પડશે. અને 4 પદ છે, કારણ કે અહીંયા માઇનસથી અહીંયા પ્લસથી ને અહીંયા પ્લસથી આવી રીતે જુદા પણ પડે છે. બરાબર, ચાલો તો આપણે લસા લઈએ 1 2 3 અને 6નો. લસા કદાચ મોઢે ખબર જ હશે, તેમ છતાં આપણે ઉતાવળ નહીં કરવાની, એકવાર લઈ લેવાનો. તો આ લાઈન તો અહીંયા પૂરી. ચાલો 2 વડે ભાગીએ અથવા 3 વડે, જેના વડે પહેલાં ભાગવું એના વડે 3 વડે ભાગીએ. તો 2ને 3 વડે ન ભાગી શકાય તો 2ના 2 એમના, 3ને 3 વડે ભાગો તો 1, 6ને 3 વડે ભાગો તો 2. ક્લિયર અહીંયા સુધી? અને હવે તમે જોશો તો 2 વડે ભાગશો તો 2ને 2 વડે ભાગો તો 1, 2ને 2 વડે ભાગો તો 1, અને અહીંયા 2 તો લાઈન પૂરી થઈ ગઈ. તો આપણને જે અહીંયા ડાબી બાજુ જે 2 અંકો મળ્યા તે બંને અંકોનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે? લસા મળશે. તો લસા કેટલો મળ્યો? 3 × 2 = 6. તો જે લસા મળે તેને આપણે આવી રીતે શું લખી નાખવી? છેદમાં લખી લઈએ છીએ. બરાબર, હવે પ્રથમ પદ જુઓ, છેદમાં 1 છે, લસા કેટલો મળ્યો? 6. તો 1ની જગ્યાએ જો મારે 6 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. તો છેદને 6 વડે ગુણવો પડતો હોય તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો 7 6 કેટલા થશે? 42 માઇનસના માઇનસ. બીજા પદના છેદમાં 2 છે,
લસા છ મળે છે, તો બેને કેટલા વડે ગુણું તો છ આવે, ત્રણ વડે. તો બેને ત્રણ વડે ગુણવા પડતા હોય તો અંશને પણ ત્રણ વડે ગુણવા પડે, તો ત્રણ તેરી નવ પ્લસના પ્લસ. ત્રીજા પદના છેદમાં ત્રણ છે, લસા છ મળે છે, તો ત્રણને હું કેટલા વડે ગુણું તો મને છ મળે, બે વડે ગુણું તો છ મળે. તો ત્રણને બે વડે ગુણવા પડતા હોય તો સાતને પણ કેટલા વડે ગુણવા પડે, બે વડે. તો સાત દૂને ચૌદ પ્લસના પ્લસ એમના. છેદમાં છ છે, લસા પણ છ છે, માટે કોઈ પણ પ્રકારના ગુણાકારની કોઈ જરૂરિયાત નથી, બરાબર. તો માટે અંશમાં જે એક હતો એ એક એમના. ચાલો હવે આપણે આગળ સાદરૂપ આપીએ. તો આ બેતાલીસ પ્લસ છે, ચૌદ પ્લસ છે, એક પ્લસ છે, તો જેટલા પણ પદોની નિશાની સમાન હશે તે બધા જ પદનો અંકોનો સરવાળો કરીશું અને નિશાની પોતે મૂકીશું. તો આ બેતાલીસ વત્તા ચૌદ કેટલા થાય, છપ્પન, છપ્પન ને એક કેટલા થશે, સત્તાવન થશે. ચલો અહીંયા સુધી બાળકો દાખલો ક્લિયર, બરાબર. તો અંશમાં મળ્યા આપણને સત્તાવન, અને હવે માઇનસ કેટલા હતા, નવ. તો માઇનસ નવ એમના. ખાસ સમજો બાળકો, ફરી વાર રિપીટ કરું, બેતાલીસ પ્લસ, ચૌદ પ્લસ, એક પ્લસ, આ જે ત્રણ પદ હતા તે ત્રણેય પદની નિશાની સમાન હતી, માટે ત્રણેય પદના અંકોનો સરવાળો. તો બેતાલીસ વત્તા ચૌદ વત્તા એક કેટલા થયા, સત્તાવન થયા, અને પરિણામ શેમાં આવશે, પ્લસમાં, કારણ કે તમે જે પદનો સરવાળો કરો છો તેમની નિશાની પ્લસમાં હતી. માઇનસ નવ છે, માઇનસ નવ એમના, અને છેદમાં કેટલા હતા, છ. હવે તમે જોશો તો સત્તાવન પ્લસ છે, નવ કેવા છે, માઇનસ છે, તો વિરુદ્ધ નિશાની છે. તો મોટા પદની નિશાની મૂકીશું અને ત્યારબાદ મોટા પદમાંથી નાનું પદ બાદ કરીશું. તો સત્તાવનમાંથી નવ જાય તો કેટલા મળશે આપણને, અડતાલીસ મળશે, બરાબર. હવે સત્તાવનમાંથી નવ ગયા તો અડતાલીસ, સત્તાવન મોટા હતા તો પરિણામ શેમાં હતું, પ્લસમાં. તો જવાબ જે આપણને મળશે એ પણ શેમાં મળશે, પ્લસમાં મળશે, કારણ કે સત્તાવન અને નવમાં મોટું કોણ છે, સત્તાવન, એટલા માટે. અને છેદમાં છ હતા એમના. હવે તમે અડતાલીસ ભાગ્યા છ કરો તો છ ગુણ્યા આઠ કરો તો અડતાલીસ થાય છે ને, તો છ અઠાને અડતાલીસ. તો આઠ ક્યાં લખવા પડશે, અંશમાં, કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે અડતાલીસ આપણને આપેલા છે, બરાબર, અને અહીંયા જે છ આપેલા છે તે બંનેમાં મોટું કોણ છે, અડતાલીસ. તો કે જ્યાં પદ મોટું હોય ત્યાં આપણે અંક લખીએ છીએ, બરાબર. તો છ અઠાને અડતાલીસ, તો આઠ ક્યાં આવશે, અંશમાં. તો માટે આપણને કિંમત શું મળે છે, આઠ. અને છેદમાં કંઈ ન હોય તો હંમેશા એક તો હોય જ છે જે આપણે લખતા નથી. બીજી બાબત બાળકો શું ધ્યાન રાખવાની, આ દાખલાઓની અંદર આજના લેક્ચર દરમિયાન આપણે અહીં સુધી રાખીશું, પરંતુ આવતા લેક્ચરની અંદર આપણે દાખલા નંબર પાંચથી શરૂઆત કરીશું, બરાબર. એટલે કે હવે પાઠ્યપુસ્તકના દાખલા આવી જશે, ઉદાહરણને આવી જશે, બધા આવી જશે, પણ તમને એક પ્રશ્ન થશે કે અમુક જે દાખલાઓ છે ને હું લસાની રીતે દાખલાઓ ગણાવીશ, કેમ, કારણ કે બુકની અંદર એવી સૂચના આપે છે કે ગુણધર્મની મદદથી કિંમત શોધો, પણ હજુ આપણે ગુણધર્મ શીખા નથી. તો દરેક દાખલો આપણે કોની મદદથી જવાબ મેળવીશું કિંમત શોધોના, તો કે લસાની મદદથી, બરાબર. દરેક દાખલા જેટલા પાઠ્યપુસ્તકમાં છે તે બધા, અને ત્યારબાદ જ્યારે આપણે ગુણધર્મો સમજી લઈશું અને ત્યારબાદ જે દાખલા ગણીશું તેમાં ફરીવાર આમાંથી જ રકમો આવશે, ચાર દાખલાની, બરાબર. આ ચાર દાખલામાં જે હશે એમાંથી જ રકમો ચાર દાખલાની આવશે. આ જે ચાર પૂરા થયા તે ચાર નહીં, હજુ બીજા છ બાકી છે તેમાંથી, દસમાંથી, બરાબર. અને તમે જોશો તો બંને દાખલાના જવાબ એક સમાન જ આવશે, એટલે કે તમે આગળના ધોરણોમાં જ્યારે અભ્યાસ કરશો આવા બધા દાખલાનો, ત્યારે મોસ્ટ ઓફ ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણો. આવું કોઈ પર્ટિક્યુલર કોઈ પર્સનલ ટોપિક હોય કોઈ ચેપ્ટરનો તો જ પૂછે છે, બાકી જનરલ તમે આ રીત વધારે માન્ય છે, બરાબર. એટલે આગળ તમે જ્યારે ગણિત ભણશો ત્યારે સાદરૂપ તમે બધી આ રીતે જ આપવાનું થશે, એટલે તમે ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણો, બરાબર. તેમાં કદાચ પૂછાય તો ફરજિયાત ગુણધર્મનો ઉપયોગ કરવો પડે, બાકી ખાલી એમ કે કિંમત શોધો અથવા સાદરૂપ આપો તો તમે ગમે તે રીતે દાખલો ગણી શકો છો, તેમાં કોઈ ગુણધર્મનો ઉપયોગ કરવાનું થાય કે ન કરો તો પણ ચાલે, બરાબર બાળકો. તો આજના લેક્ચર દરમિયાન આપણે અહીં સુધી રાખીશું. ધન્યવાદ.